ये घर मुझे हिंदुस्तान की जनता ने दिया था, 19 साल में यहाँ रहा हूँ, अब मुझसे छीन लिया गया है, ठीक है, कोई प्रॉब्लम नहीं है। अब उन्होंने सच्चाई बोली सरकार के बारे में, इसीलिए ये सब हो रहा है उनके साथ। દિલ્હી ના 12 તુગલક રોડ પર આવેલા સરકારી બંગલાને રાહુલ ગાંધીએ ખાલી કરી દીધો છે। રાહુલ ગાંધી છેલ્લા 19 વર્ષથી અહીં રહેતા હતા। આ બંગલાને ખાલી કરતી વખતે રાહુલ ગાંધીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે તેઓ સરકાર વિરુદ્ધ સાચું બોલી રહ્યા છે, તેના કારણે આ બધું થઈ રહ્યું છે। તેઓ સાચું બોલવાની કિંમત ચૂકવી રહ્યા છે। ये जो घर है 19 साल के लिए हिंदुस्तान की जनता ने मुझे दिया, उनका धन्यवाद करना चाहता हूँ। और सच्चाई बोलने की कीमत है, आजकल मैं कीमत चुकाता हूँ, जो भी कीमत है मैं चुकाऊँ। ઉલ્લેખનીય છે કે સુરતની કોર્ટમાં 23 માર્ચે રાહુલ ગાંધીને માનહાનિના એક કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા અને 2 વર્ષની સજા પણ સંભળાવાઈ હતી। તે પછી સાંસદ તરીકે તેમને અયોગ્ય જાહેર કરાયા હતા। લોકસભા સચિવાલય દ્વારા તેમને 22 એપ્રિલ સુધીમાં બંગલો ખાલી કરવાનું કહેવાયું હતું। રાહુલ ગાંધીએ બંગલો ખાલી કર્યા પછી કોંગ્રેસે ટ્વીટ કરી દેશને જ તેમનું ઘર ગણાવ્યું, સાથે જ એવું પણ લખ્યું કે દેશની જનતા તેમની સાથે છે। રાહુલ ગાંધી 2004માં પહેલીવાર ઉત્તરપ્રદેશના અમેઠીથી સાંસદ બન્યા હતા। 2019માં વાયનાડથી લોકસભા ચૂંટણીમાં તેઓ જીત્યા હતા।